સ્ટુડન્ટ્સ, ઉડાન વિદ્યાલય, વિષય પર્યાવરણ, એમાં બાળક મિત્રો આપણે આજે પાઠ 10ની સમજ લઈશું. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે બોલો કેટલા બાળકોને રમતો રમવી ગમે? મને તો રમતો રમવી બહુ ગમે, હે ને? તમને બધાને પણ રમતો રમવી ગમતી હશે. તો તમને બધાને કઈ કઈ રમતો રમવી ગમે? કોઈને ક્રિકેટ ગમે, કોઈને બેડમિન્ટન ગમે, કોઈને ચેસ, લૂડો, તો કોઈને સાપસીડી રમવી ગમે, કોઈને કેરમ રમવું ગમે, કોઈને વોલીબોલ રમવું ગમે, કોઈને બેડમિન્ટન રમવું ગમે, કોઈને ખોખો રમવી ગમે, તો કેટલાક બાળક મિત્રોને કબડ્ડી રમવી પણ ગમે, હે ને? તો આપણે આજે કબડ્ડી વિશે ભણીશું, એટલે કે આ પાઠની અંદર આપણે કબડ્ડી રમત વિશે સમજીશું. હવે તમે એ તો રમે કે બચ્ચા આટલી બધી રમતો આપણે જોઈ, પણ રમતોને પણ બે ભાગમાં વહેંચાય છે, ખબર છે તમને? એક છે આઉટડોર ગેમ્સ અને બીજી છે ઇન્ડોર ગેમ્સ. આઉટડોર ગેમ્સ એટલે જે ઘરની બહાર રમાય છે એ બધી રમતો આઉટડોર ગેમ્સ, અને જે ઘરની અંદર રમાય છે એ ઇન્ડોર ગેમ્સ, જેમ કે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, એ બધી જે રમાય છે એ આઉટડોર છે. ટેબલ ટેનિસ ચાલો આપણે અંદર પણ રમી શકીએ, અને ચેસ, સાપસીડી, લૂડો, કેરમ, એ બધી છે એ ઇન્ડોર ગેમ્સ કહેવાય. હવે તમને એ ખબર છે બાળક મિત્રો કે રમત રમવાથી આપણા અંદર શું આપણને ફાયદા થાય છે? રમત રમવાથી અત્યારના સમયમાં તો કેવું છે, બધા બાળકો આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે, તો કે મોબાઈલમાં પણ અમે બ્રેઇનને લગતી રમતો રમીએ જ છીએ ને? પેરેન્ટ્સ કમ્પ્લેન કરે ને તો બાળકો આવું કહે છે, પણ એનાથી તમારા મગજનો વિકાસ થાય, પણ તમારું શરીર આળસુ બનતું જાય, તમારી આંખો નબળી થાય. જ્યારે તમે બહાર રમત રમો છો, હે ને, તો તમારામાં કેવા કૌશલ્યોનો વિકાસ થાય, ખબર છે? તમારામાં તંદુરસ્તી વધે, તમારામાં ચપળતા વધે, એ ઉપરાંત તમારા હાથ પગ એની પકડ મજબૂત બનતી જાય, તમારું મગજ સતેજ થાય, તમે ચારે બાજુ ધ્યાન રાખતા થઈ જાઓ. આ ઉપરાંત તમે જીતની તો ખુશી મેળવો જ, પણ તમારા હારમાં જે તમે ભૂલ કરી છે ને બાળક મિત્રો, એમાંથી પણ કંઈક નવું શીખવાની તમને આમ થાય કે ભાઈ મેં આ ભૂલ કરી એટલે હું હારી ગયો. ઘણી વખત કેવું હોય બાળક મિત્રો કે તમે રમતા હોય તો તમને એમ લાગે કે આ વ્યક્તિ હારવા આવ્યો છે કે હું હારવા આવ્યો છું, તો તરત જ તમે ગુસ્સે થઈ જાઓ, અથવા હાર્યા પછી તમે ગુસ્સે થઈ જાઓ, તમે તમારા મિત્રો સાથે ઝઘડો. પણ આવું ક્યારેય કરવાનું નહીં, ક્યાં તો તમે ગેમ રમતા રમતા છોડીને પાછા આવતારો, તો આવું કરવાનું નહીં. જીતીએ તો કેવા હેપ્પી થઈ જઈએ છીએ, તો હારીએ પણ ખરા ને બેટા? જીતીએ તો આનંદ થાય, તો હાર પણ એટલી જ સ્વીકારવી પડે. આપણે એ જોવું પડે કે હું કેમ હાર્યો, શું ભૂલ થઈ, અને ભૂલ ફરી ના થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, હે ને? તો એ રીતે આપણે રમતો બહાર રમવી જોઈએ. એનાથી આપણા શરીરનો વિકાસ થાય, આપણા મગજનો વિકાસ થાય, તમારામાં ચપળતા આવે, તમારામાં સ્ફૂર્તિ વધે, તમારા હાથ પગના સ્નાયુઓ મજબૂત થાય. તો આમાંથી આપણે આ બધી રમતોમાંથી આજે આપણે એક રમત લઈએ, કબડ્ડી, બરાબર? હવે બાળક મિત્રો તમને ખબર છે, જો કે તમે બધા લોકડાઉનમાં રમતા જ હશો કબડ્ડી, કબડ્ડીનું મેદાન કેવું હોય? આ પ્રકારનું કંઈક મેદાન હોય છે, વચ્ચે એક રીતે હોય અને આ બાજુ પણ આવી રીતે હોય, કંઈક આવું હોય છે. મેં એક્ઝેક્ટ નથી દોર્યું, પણ કંઈક આવું હોય છે. આ અહીંયા એક ટીમ હોય છે, અહીંયા બીજી ટીમ હોય, અને આ જે વચ્ચે છે એને તમે કંઈક મધ્ય રેખા કહો છો, બરાબર? તો આવું કંઈક કબડ્ડીનું મેદાન હોય. હવે આપણે કોઈ પણ રમત રમતા હોઈએ ને બાળક મિત્રો, તો એના નિયમો આપણને ખબર હોવી જોઈએ, હે ને? તો કબડ્ડી રમતા હોય તો પહેલાં તો એમાં કેટલા પ્લેયર્સ જોઈએ, એટલે કે એમાં કેટલા ખેલાડીઓ જોઈએ. તો કબડ્ડીમાં બે ટીમ હોય, એમાંથી એક ટીમની અંદર 12 ખેલાડીઓ હોઈ શકે, પણ મેદાનની અંદર રમવા માટે 7 ખેલાડી હોય. એટલે કે તમને જો એવું પૂછવામાં આવે કે મેદાન કેટલા ખેલાડીઓ રમી શકે, તો 14 ખેલાડીઓ, 7 ખેલાડી એક ટીમમાં અને 7 ખેલાડી બીજી ટીમમાં, અને બાકીના જે હોય એ અવેજી હોય, કે કદાચ કોઈને વાગે કે કોઈ હાના ઈજા થાય તો એની અંદર એમને અવેજમાં એ ખેલાડીને રમાડી શકાય. આ તો થઈ ખેલાડીની વાત. બીજી વાત જોઈએ
કે કબડ્ડીને બીજા કયા કયા નામે ઓળખાય ખબર છે? જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખાય, કે એને ચેડ્ડુ ગુડ્ડુ, હુતુતુ, ચુકીટ કીટ, કબડ્ડી કબડ્ડી, આવા જુદા ઘણા નામે કબડ્ડીને ઓળખવામાં આવી છે. આ ઉપરાંત કબડ્ડી રમતા હોય તો જ્યારે એક ખેલાડી પોતાની ટીમમાંથી સામેની ટીમમાં રમવા જાય છે ત્યારે તે કબડ્ડી 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 બોલતું બોલતું જાય છે. સૌ પ્રથમ એને સામેના ટીમ છે એની અંદર જે પાટો આપેલો હોય એને એને અડકવું પડે છે. જે અડક્યા વગર પાછું આવી જાય તો એ ખેલાડી આઉટ ગણાય. આપણને એવું પૂછાય કે ખેલાડી ક્યારે આઉટ ગણાય, તો કે જ્યારે સામેની ટીમમાં જાય તો એના પાછળના પટ્ટાને અડ્યા વગર પાછું આવે તો પણ તે આઉટ કહેવાય, અથવા તો એ જ્યારે જાય છે પાછળના પટ્ટાને અડપોડી જાય છે પરંતુ એ અહીંયા આવે ત્યાં સુધીમાં બધા ખેલાડીઓ એને ઘેરી લે અને અહીંયા મધ્યરેખાને અડતા પહેલાં એનો શ્વાસ રોકાઈ જાય તો પણ એ ખેલાડી આઉટ થઈ જાય છે. અને જો એનો શ્વાસ ના રોકાય અને પટ્ટાને અડી જાય તો જેટલા ખેલાડીને અડ્યો છે દામ લેનાર ખેલાડી એ બધા જ આઉટ થઈ જાય છે. હવે તમને એમ થશે કે ટીચર વડે શ્વાસ લેવાનો ને શ્વાસ રોકવાનું શું કીધું, તો એમાં કેવો નિયમ હોય ખબર છે બાળકો? કે જે વ્યક્તિ દામ લઈને જાય છે તો એને એકી શ્વાસે કબડ્ડી 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 એમ બોલવું પડે છે. એ પોતાનો શ્વાસ છોડી શકતો નથી. જો એ શ્વાસ છોડે તો એ આઉટ ગણાય છે, બરાબર? ત્યારબાદ જ્યારે કબડ્ડી આપણે રમવા જઈએ તો આપણે આપણા શરીરના ઉપરના ભાગનો ઉપયોગ કરવાનો હોય છે. કબડ્ડી રમવા માટે આપણે ચારે બાજુ ધ્યાન રાખવું પડે છે, કોઈ કોઈ વ્યક્તિ મને ક્યાંયથી પકડી ના લે, અને જો પકડી લે, કોઈ હાથ પકડી લે, કોઈ પગ પકડી લે, કોઈ આપણા કમરને પકડી રાખે, અને જો એ રીતે પકડી રાખે આપણને તો એની પકડી આપણે કેટલા જોરથી મધ્યરેખાને અડવા માટે આપણે જોર કરવું જોઈએ. તો આ હતા કેટલાક કબડ્ડીના નિયમો. આ પાઠની અંદર આપણને શ્યામલા નામની છોકરીની વાત કરેલી છે કે કેટલાક ખેલાડીઓ છે, બધી છોકરીઓ છે, તો એ કબડ્ડી કબડ્ડી રમતી દેખાય છે. તમારી પાસે પુસ્તક હોય તો તમે જોજો, એમાં છોકરીઓનું ચિત્ર પણ આપેલું છે. એ લોકો કબડ્ડી રમે છે, તો એ કબડ્ડી રમતા હતા તો શ્યામલાનો દામ આવ્યો. શ્યામલા કબડ્ડી બોલતા બોલતા સામેની ટીમમાં ગઈ, સામે પાટાને પણ અડી, પણ જ્યારે પરત ફરતી હતી ત્યારે બધા ખેલાડીઓ એને ઘેરી વળ્યા. કોઈ એનો પગ પકડ્યો, કોઈ એનો હાથ પકડ્યો, કોઈ એની કમર પકડી અને એને દબાવી રાખી જેથી એ મધ્ય રેખાને અડે નહીં. એકવાર તો એને એવું લાગ્યું કે એ આઉટ થઈ જશે, પરંતુ ખૂબ બળ લગાવી અને તે મધ્ય રેખાને અડકી ગઈ. પણ એમની સામેની ટીમમાં એક રોઝી નામની છોકરી હતી, એણે દલીલ કરી કે ભાઈ અમે આ ટીમના બધા આઉટ ગણાશે નહીં, કારણ કે શ્યામલાએ શ્વાસ છોડી દીધો હતો. પરંતુ શ્યામલાએ પછી કહ્યું કે મારો શ્વાસ ક્યાંય રોકાયો નથી, અને બીજા ખેલાડીઓ પણ એની સાથે એગ્રી થયા એટલે કે સંમત થયા, અને એમણે કહ્યું કે ના, શ્યામલાનો શ્વાસ ક્યાંય છૂટ્યો નથી. એટલે એ જેટલા ખેલાડીઓને મળી હતી એ બધા જ ખેલાડીઓ આઉટ ગણાશે. તો આ રીતે એ છોકરીઓ કબડ્ડી રમતી હતી. તમને ખબર છે કે કબડ્ડી આપણા રાજ્યની પણ રમત ગણવામાં આવે છે. તો આવી રીતે બાળક મિત્રો, છોકરાઓ તો રમત ગમત ક્ષેત્રે આગળ છે જ, ખૂબ સારું લેવલ પણ છે, પણ હવે છોકરીઓ પણ આવી રીતે કબડ્ડી, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, પછી ક્રિકેટમાં પણ હવે તો છોકરીઓ આગળ આવી ગઈ છે. જેમ કે સાનિયા મિર્ઝા જુઓ, બરાબર, પછી તમે જુઓ પીટી ઉષા, પછી બીજી છે કર્ણમ મલ્લેશ્વરી, તમારા પુસ્તકમાં આપેલી છે, પછી સરિતા ગાયકવાડ, ત્યારબાદ બીજા ઘણા હશે આપણે એ બધા. એમ કે છોકરીઓ પણ રમતગમત ક્ષેત્રે ખૂબ આગળ આવેલી છે. જેમ કે એ કર્ણમ મલ્લેશ્વરી જુઓ તો એ એક વેઇટ લિફ્ટર છે. વેઇટ લિફ્ટર એટલે કે વજન ઉંચકનાર. એ આંધ્રપ્રદેશમાં એનો જન્મ થયો ને ત્યાં એ ઉછરેલી છે. એના પિતા પોલીસ હતા, એને પણ બીજી ચાર બહેનો હતી. તો એ કર્ણમ મલ્લેશ્વરી હતા એ 12 વર્ષના થયા ત્યારથી જ વજન ઉંચકવાની કોશિશ
કરતા હતા અને હાલના સમયમાં આપણે જોઈએ તો એ 130 કિગ્રા જેટલું વજન ઉંચકી શકે છે. વિચાર કરો, આપણે તો 10-12 કિલો હોય તો એ મમ્મી હું થાકી ગઈ આપણે એવું કરીએ હે ને, પણ એ 130 કિગ્રા જેટલું વજન અત્યારે ઉંચકી શકે છે. મતલબ છોકરીઓમાં પણ બેટા એટલી બધી શક્તિ હોય છે, એનો આપણે ઉપયોગ કરવાનો. અને આ વેઇટ લિફ્ટિંગ જે સ્પર્ધાઓ થતી હોય એની અંદર આંતરરાષ્ટ્રીય લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલ એટલે કે ઇન્ટરનેશનલ લેવલ, બધા દેશોના ભેગા આવે પ્લેયર્સ અને એમની વચ્ચે કોમ્પિટિશન થતી હોય, એમાં એને 29 ચંદ્રકો જીત્યા એટલે કે 29 એણે સિલ્વર મેડલ જીતેલા છે. તો આવા કર્ણમ મલ્લેશ્વરી જે વેઇટ લિફ્ટર ગણવામાં આવે છે, તો આપણે પણ એવું થવું જોઈએ આપણા મનમાં કે હું પણ મોટી થઈ અને કંઈક આવું કરીશ. એવી રીતે બીજાની વાત કરીએ, પીટી ઉષા વિશે તો બધા જ જાણો છો, જે આપણી દોડવીર છે, સાનિયા મિર્ઝા ટેનિસની અંદર ખૂબ આગળ વધેલા છે હે ને, આવા બધા ઘણા છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, ઘણા બધા છોકરીઓ છે, ખેલાડીઓ જે ખૂબ બધી આગળ આવેલી છે. એવી રીતે અહીંયા છે સરિતા ગાયકવાડ. તો સરિતા ગાયકવાડ એમનો 1 જૂન 1994માં ડાંગ જિલ્લાના કરાળી આંબા ગામે એમનો જન્મ થયો હતો અને ગુજરાતની દોડવીર છે. માતા પિતા તો સાવ ખેતી કામ જ કરતા હતા, છતાં પણ એ ખૂબ જ મજબૂત અને દોડવામાં ખૂબ આગળ, એમાં 400 મીટરની દોડ કે 400 મીટરની વિઘ્ન દોડમાં તો એ નિષ્ણાત. એશિયન ગેમ્સ 2018માં જે એશિયન ગેમ્સ થઈ હતી ને, એમની અંદર 4x400 મીટર એટલે કે 4x1600 મીટર 1 કિમી 600 મીટરની રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક એમને પ્રાપ્ત કરેલું એટલે કે ગોલ્ડ મેડલ. હવે તમને અહીંયા એમ થશે કે દોડ તો બરાબર, પણ વિઘ્ન દોડ એટલે શું? તો વિઘ્ન દોડ એટલે કેવું, થોડું તમે દોડો પછી વચ્ચે કંઈક કૂદવાનું તમને આપેલું હોય, પાછું થોડું દોડો પાછું તમારે કૂદવાનું, એને વિઘ્ન દોડ કહેવાય. અને રિલે દોડ તો તમને એક અમુક અંતર આપ્યું હોય અને એક હાથમાં વસ્તુ આપી એ લઈ અને તમારે દોડવાનું હોય, ત્યાંથી થોડાક આગળ જાવ એટલે બીજો ખેલાડી હોય એ વસ્તુ લઈને દોડે અને આગળ જતાં એ પાછું બીજાને આપે તો ત્રીજો ખેલાડી દોડે, એવી રીતે રિલે દોડ થાય. એની અંદર એણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલું. અને હાલ આપણા ગુજરાતની અંદર જે બેટી બચાવો અભિયાન ચાલે, એ બેટી બચાવો અભિયાનના એ બ્રાન્ડ એમ્બેસેડર છે સરિતા ગાયકવાડ. તમે તમારા પર્યાવરણના પુસ્તકમાં જોજો, એમના ફોટાની સાથે જ આ આપેલું છે. જો હું પણ તમને બતાવી જોઉં છું કે અહીંયા ગાડી આપણને આપેલું છે, જો તમે જોશો તો અહીંયા ગાડી તમને કર્ણમ મલ્લેશ્વરી, દેખો અહીંયા તમને અહીંયા આપેલું છે કર્ણમ મલ્લેશ્વરીનો ફોટો અને એમની વિગત પણ આપેલી છે. ત્યારબાદ અહીંયા સરિતા ગાયકવાડ, કે સરિતા ગાયકવાડના એમની વિગત અને એમનો ફોટો પણ આપેલો છે. એ ઉપરાંત 3 બહેનોની વાત અહીંયા આપેલી છે, સાદા સીધા લાગતા જેવા બહેનો છે 3, જેમનું નામ શું છે, જ્વાલા, લીલા અને હીરા, જેઓ મુંબઈમાં રહે છે. અને 3 જણા કબડ્ડી રમતા હતા અને કબડ્ડી રમતા પણ હતા અને એ લોકો બધાને શીખવાડતા પણ હતા. એમાં 3 બહેનોમાંથી જે જ્વાલા હતા એમને એમની વાત કરી કે જ્યારે એ લોકો નાના હતા બરાબર અને યુવાન પણ હતા, એ વખતે છોકરીઓને કબડ્ડી રમવાની છૂટ નહોતી. કેમ નહોતી? કારણ કે કબડ્ડી રમવા માટે છોકરાઓના કપડાં પહેરવા મળતા. અત્યારે તો છોકરા છોકરીઓ બધા સરખા કપડાં પહેરે છે, છોકરીઓ લગભગ જીન્સ પહેરે, પણ તમે તમારી દાદી નાની હોય ને એમને પૂછી જોજો, પહેલાંના જમાનામાં છોકરીઓને જીન્સ પેન્ટ કે એવું પહેરવા ના મળતું, જનરલી નીચે એક ચણિયા જેવું હોય અને એની ઉપર મોટું કેડિયું અથવા તો મોટું ટોપ કે શર્ટ હોય, ઉપર ઓઢણી હોય અથવા તો આપણે જે ચણિયા ચોળી કહીએ એ ટાઈપનું હોય, એવું જ છોકરીઓને પહેરવા મળતું. તો એવી રીતે એ રીતે રમ પહેરતા હોય તો એ કેવી રીતે રમત રમી શકે? અને કબડ્ડી રમવા તો છોકરાના કપડાં પહેરવા પડે, તો કોઈ છોકરીઓને કબડ્ડી રમવા દેતું નહીં. પરંતુ આ જે જ્વાલા, હીરા અને લીલા હતા ને, એમના જે એ એમની મમ્મીના સાથે રહેતા હતા અને એમના મામા એમની સાથે એમને ઉછરેલા, તો એમના મમ્મી અને એમની મામા એમને એ લોકોને ખૂબ સપોર્ટ કર્યો, બધા ના પાડતા, ઘણા બધાનો વિરોધ પણ હતો,
છતાં પણ એ લોકો એમને હોંસલો આપતા કે ના તમે રમો. એના મામા પણ એમને સપોર્ટ કરતા અને તેઓ એ કબડ્ડી એ સમયમાં રમતા પણ હતા. અને મુંબઈમાં તો એમને કબડ્ડી માટેનું ક્લબ પણ બનાવ્યું હતું કે જ્યાં એમ કે એ લોકો રમે અને એ રમી જાય અને બીજા લોકોને એમ કે સાથે સાથે એ લોકો શીખવાડતા પણ કરા. અને ઘણા બધા એ ત્યાં ગાડી શીખવા પણ આવતા. ઘણી વખત એવું પણ બનતું કે એ લોકો કોઈ એમની સાથે જો રમતું ના હોય ને તો એમની સાથે એમના મામા કબડ્ડી કે ખોખો એવી રમત પણ રમતા. એ ત્રણ બહેનો જ્યારે એમની વાત કરતી હતી ત્યારે એમને એમની એક જૂની વાત પણ યાદ કરાવી કે એક વખત એ લોકો મુંબઈમાં મૂવી જોવા ગયા હશે. એમની રમત પૂરી થઈ પછી 6:30 પછી મૂવી જોવા ગયા હશે અને ત્યાં થોડી ધમાલ પણ થઈ અને ત્યાં લાઇટો પણ જતી રહી. તો એમના મામા એમને ટોર્ચ લઈ અને એમને શોધવા માટે આવ્યા અને એમના મામા તરફથી એમનો ઠપકો પણ સાંભળવો પડ્યો. તો આ રીતે તમે જુઓ બાળક મિત્રો કે કબડ્ડી રમવાની તમે આવી બધી રમતો રમો બરાબર અને તમે એના નિયમો જાણો. અને આપણે જે મહિલાઓ છે એટલે કે છોકરીઓ એ રમત ગમત ક્ષેત્રે કેટલી આગળ વધી છે આ પાઠમાં આપણને એ સમજાવવા માંગીએ છીએ. તો એ પણ તમે નવરા બેઠા હોય જ્યારે ફ્રી ટાઈમમાં હો તો ગૂગલ ઉપર સર્ચ કરો. ખાસ છોકરીઓને તો રિક્વેસ્ટ કરું છું કે તમે જુઓ કે છોકરીઓ પણ કેટલી બધી આગળ વધી ગઈ છે. તો તમે પણ તમારા જીવનમાં એક ધ્યેય બનાવો. અને તમારે આ પુસ્તકમાં તમને સરસ મજાનો પાઠ આપ્યો છે તો તમે પણ એક વખત એ પાઠ વાંચજો.